और चीज़ वाली सेव, हींग वाली सेव दाल, अपना सेव ममरा, हींग वाला तड़ेला सेव ममरा, पची आ टमटम, आ झीणा गांठिया जमने न्यूली लॉन्च किया हींग वाला, बराबर। पची आ खट्टू मीठू चवाणु, चना चोर गरम, सींगना भजिया, कोटेड पीनट्स, ए भी लविंग काली मरी वाला आवशे, आ दालमूठ अने आ क्रीम एंड ऑनियन सेव। તમારો જે વિડીયો જે રીતે ફર્યો છે અને જે રીતના લાઇક્સ અને વ્યૂઝ થયા છે એના લીધે અમારા આશીષ વિદ્યાર્થી એ તમારો વિડીયો જોઈને મને કહેતા હતા કે મેં રોનીભાઈ નો વિડીયો જોઈને હું અહીંયા આવ્યો છું અને એ મારા દુકાને આવ્યા એ બહુ મોટું મારા માટે કહેવાય। મારા માટે મોટી વાત એ છે કે આશીષ વિદ્યાર્થી સર જેવા વ્યક્તિ એ વિડીયો જોઈને અહીંયા પહોંચ્યા હોય ને તો મારા વિડીયો બનાવ સક્સેસ છે। આની અંદર સેમ થિંગ લાઈક રતલામી કાળી મિર્ચ લવિંગ ને હિંગ અને અજમા તલ ને બધી નાખીને વસ્તુ બનાવેલી છે। ખાટી મીઠી લાગશે શરૂઆતમાં, છેલ્લે તીખી લાગશે અને પછી ક્રેવિંગ ક્રિએટ કરશે। તમે આનો તમે આ બી ખાખા જ કરશો લાઈક સેવ દાળ અને સેવ મમરા। હેલો ફિડુ ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ રણીબોધી। અત્યારે અમે આવ્યા છે માણેક ચોકની અંદર। આ માણેક ચોક જાદુઈ જગ્યા છે, એનું કારણ તમને સમજાવું। અત્યારે ચારે તરફ તમને સોનાની દુકાન દેખાશે, ટાઈમ જશે એટલે અહીંયા ખાણીપીણીનો જે આમ કહેવાય ને આમ રાજમહેલ સજાઈ જશે। થોડીક વારમાં ફટાફટ આ બધું વાહનો અને બધું બંધ થઈ જશે અને અહીંયા ટેબલો છવાઈ જશે અને આપણા જેવા ખાવા પીવાના શોખીન લોકો અહીંયા પહોંચી જતા હોય છે। એમાંની એક જગ્યા સૌથી ફેમસ અને વર્ષો જૂની અને કંઈક અલગ રીતે આપણે આઝાદ સેવાડાના ત્યાં પહોંચ્યા છે, કેમ છો? કેમ છો? અરે બહુ મજા સાહેબ, રિયલી હું એટલો ખુશ થઈ ગયો તમને જોયા પછી કે તમે કોલ કરી કે અમદાવાદ આવ્યો છું। મેં કે તમે મારી દુકાને પહેલાં મુલાકાત લો, કારણ કે ખરેખર જે લાસ્ટ દિવાળી તમે આવ્યા હતા અને એના પછી જે ફરક પડ્યો અમારા બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કહું છું, ઘણો ફરક પડ્યો એમ કે તમારો જે વિડીયોઝ જે રીતે ફર્યો છે અને જે રીતના લાઇક્સ અને વ્યૂઝ થયા છે એના લીધે અમારા આશીષ વિદ્યાર્થી એ તમારો વિડીયો જોઈને મને કહેતા હતા કે મેં રોનીભાઈનો વિડીયો જોઈને હું અહીંયા આવ્યો છું અને એ મારા દુકાને આવ્યા એ બહુ મોટું મારા માટે કહેવાય। મારા માટે મોટી વાત એ છે કે આશીષ વિદ્યાર્થી સર જેવા વ્યક્તિ એ વિડીયો જોઈને અહીંયા પહોંચ્યા હોય ને તો મારા વિડીયો બનાવ સક્સેસ છે। ના ના ખરેખર બહુ એટલે બહુ ફરક પડ્યો એના પછી, કા ઘણા બધા ખાસા એવા ઓનલાઈન ઓર્ડર્સ બી આવ્યા છે એટલે ટૂંકમાં એમ સમજો ધંધો ઇઝી 10-20% વધ્યો છે એના પછી। અને જે સૌરાષ્ટ્ર બાજુના સાઈડના જે લોકો છે એમને ખબર પડી છે કે ખરેખરમાં આપણી ક્વોલિટી મેઇન શું છે અહીંની અમદાવાદની, એ લોકો શું ત્યાંનું જ બધા ખાતા હતા, હવે એમને ખબર કે ના અમદાવાદનું બી કંઈક સારું મળે છે, હા એટલે હવે એ જે લોકોએ ઓર્ડર કર્યા હતા ને એ આ દિવાળી પર બી ઓર્ડર કરે છે મને કે મારે જોઈએ એટલે જોઈએ। સૌથી મોટી વાત તો આજના વિડીયોમાં જે નવા વ્યૂઅર આવે છે તેમને ખાસ જણાવું, આ જગ્યા છે ને કોઈ મોટો શોરૂમ નથી પણ નાની અંતી જગ્યામાં શોરૂમ છે। હા કેમ કહું છું એ તમને સમજાવું, જો અહીંયા ચાલવા માટે તો એક જ જણની જગ્યા છે, કેમેરામેનને બહાર રહેવું પડે અને અમારે અંદર જવાનું, જો આટલી જ જગ્યા છે, આટલી જગ્યામાં પણ મારા ખ્યાલથી કેટલી વેરાયટી રાખી છે? 20-25 25 વેરાયટી લિમિટેડ જગ્યામાં આટલી વસ્તુ તમે ખાલી આપણા સૌથી વધારે લોકો આવતા હોય તો આ મસાલા માટે અને સાચું કહું હું અહીંયા મંગાવું ને એટલે પહેલાં એમ જ કહું બે પડી કે મસાલા નાખ્યા નહીં તો પાર્સલ પાછું લઈ લો જાઓ બસ, નહીં તો મજા આવે। મસાલાની ખરેખર મોનોપોલી છે એકચ્યુઅલી, બહુ એની અંદર 10-12 આઇટમ્સ એવી મિક્સ છે ને કે જે લોકો એના માટે ગાંડા છે એમ, અને અત્યારે અમારો આ જ મસાલો 100 રૂપિયા પર 100 ગ્રામ વેચાય છે, 1000 રૂપિયા કિલો આ મસાલો, લોકો દિલથી લે છે કે તમારો મસાલો અમારે જોઈએ। પણ રિયલી એક વસ્તુ કહું, આ મસાલાની ખાસિયત એવી છે કે તમે કોરા મમરા હોય ને તમારે થોડાક સાઈડ બગાડેલા હોય, મમ્મીના કોરા મમરા કદાચ ના ખાતા હોય ને તો તમે આ મમરા નાખો આની અંદર મસાલો એડ કરી દો, ચલો આ મસાલો એડ કરી દીધો, સેવ રહી સેવ, હા સેવ રહી ગઈ, સેવ મમરા વગર યાર આ બધું અધૂરું છે, હજી થોડોક સેટ થશે, હજુ નાખો 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 બસ બસ બરાબર, તો આ બધું અંદર એડ કરવાનું અને પછી ફાકી માર લેવાની। બસ એક વસ્તુ કહો તમારી, તમારી જે મોનોપોલી મારે ખ્યાલથી આ આ મસાલો કોઈ પણ લઈ જાય ને તો કહું તો બીજું કોઈ બનાવી ન શકે, નહીં નહીં સર મસાલો ખો અલગ છે છે મોનોપોલી નહીં છે, અને તમારી આમાં સૌથી વધારે જો મને સારું લાગતું હોય તો હિંગ હિંગ, અને સર તમે પ્રોડક્ટમાં સિમ્પલિસિટી જુઓ એકદમ સિમ્પલ છે, ઉપરથી હેવી નાખશો તો તમને એવું લાગશે કે મેં હેવી નાખ્યો છે, તમે મસાલો બી ચાટી ચાટીને ખાઈ જશો, હું
હું તો કહું ને આટલો કાંડો શોખીન છે તમારા મસાલાનો. થેન્ક યુ સો મચ સર. હવે છે ને આપણે બધા નવા વ્યૂઅર આવ્યા છે, તમને આખું નવેસરથી સમજાવીએ કે આપણે તમારા ત્યાં સૌથી વધારે વેરાયટી શું છે. એક તો આપણા સેવ અમારા છે જ હિંગવાળા, બીજી આપણી જે આ વસ્તુ જે હતી આપણે લાસ્ટ ટાઈમ હતી હિંગવાળી સેવદાળ. અફઘાની હિંગો ને એ અમે યુઝ કરીએ છીએ. અને હવે કેવું શરૂ, બધી પ્રોડક્ટમાં જનરલી જેવી તીખી આઈટમ તમને દેખાય બધામાં હિંગ હશે, લાઈક ચના ચોર ગરમ એમાં બી હિંગ છે, પછી દાલમુઠમાં બી હિંગ આવશે, તીખા ચવાણામાં બી હિંગ આવશે, અને હવે નવા ગાંઠિયા બી શરૂ કર્યા છે. આ પહેલા નતા વિસ્તા ગાંઠિયા, એ બી હિંગવાળા છે. હિંગવાળા પણ, હા જો આ તમે ટેસ્ટ કરો, અજમાની હિંગવાળા ગાંઠિયા આવશે, એમાં થોડો મસાલો નાખીને ખાઓ. જમી લીધું રાત્રે બપોરે, ડાયજેસ્ટ માટે ઘણા બધા હિંગ ગોળી એને બધા ખાતા હોય બરાબર છે. મને એવું લાગે છે કે તમારે આ વસ્તુ ખાઈ લઈએ તો કંઈ બીજું કંઈ ગળવાની જરૂર નહીં પડે. બિલકુલ બિલકુલ બિલકુલ. એનું કારણ છે બોસ કે હિંગ છે આપણા પાચન માટે બહુ સારું, ડાયજેસ્ટ માટે વધારે સારી છે. બિલકુલ. અને સાથે પાછો બેસન આવી ગયું, બેસન આવે અને બેસન બી પ્યોર છે, તેલ નાખ્યું એ બી પ્યોર છે. અને અમે શું કહે છે જનરલી કપાસથી જે તેલ હોય છે કોટન સીડ ઓઇલ યુઝ કરી, તમને બી લાસ્ટ ટાઈમ કીધું હતું વિડીયોમાં. મને જ્યાં સુધી ખબર છે કાં તો પામોલિન તેલ છે ને કે લોંગ ટર્મ માટે વધારે હોતું, લોંગ ટર્મ માટે વધારે, પણ એમાં ટેસ્ટ નહીં આવતો અને સેકન્ડ વસ્તુ ઉતરી જાય છે. જે ખોરી પડતા આપણે નહીં કહેતા એ પડે, આપણી વસ્તુમાં ખોરી નહીં પડે, દોઢથી પોણા બે બે મહિના સુધી તમે સ્ટીલ એઝ ઇટ ઇઝ ટેસ્ટ આવશે. અને બાકી જે મમરા છે ને એ તો સિંગ તેલમાં જ તળાય છે, સીધા સિંગ તેલમાં પ્યોર સિંગ તેલ. એટલે અમુક વસ્તુ તો સિંગ તેલમાં જ બનાવીએ છીએ અમે, ગ્રાઉન્ડનટ ઓઇલમાં આટલો ભાવ હોવા છતાં બી સિંગ તેલનો આજે 3031 નો ડબ્બો આવે છે તો બી એ જ વાપરવાની, ક્વોલિટી તો ઠોકીને જ આવવાની ઘરાકને, ભલે ભાવ અમે લઈશું પણ ક્વોલિટી વિશે બાંધછોડ નહીં કરી સાહેબ. એ છે ભાઈ, એક તો વસ્તુ જાળી કે તમારી જો ક્વોલિટી આપવાની તેવળ હોય ને તમે જેટલા ભાવ તમે ક્વોલિટી, પણ સાહેબ કસ્ટમર આપણને માને છે એક ક્વોલિટી, તમે ગમે તે ભાવ લઈ લો ક્વોલિટી અમને આપો. કારણ કે હવે આજકાલ લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, બધાને ખબર છે બરોબર, તો કોઈ આવી વસ્તુ ખાવા તૈયાર નથી, બધાને સ્ટાન્ડર્ડ વસ્તુ જોઈએ છે. એકદમ સાચી વાત. હવે આ શોપ કેટલા વર્ષ જૂની છે કહી દો? 1952 થી છે. 1955 years something, 72 75 years. પછી દુકાન મળી ગઈ તો દુકાનમાં ખોલી દીધું, ના આપણે એન્જિનિયર થયેલા છીએ પછી કે થોડું આગળ દુકાન ખોલી ને વધારી એમ કામકાજ એમ. મને ડુંગળી ખાટી મીઠી લાગશે શરૂઆતમાં, છેલ્લે તીખી લાગશે અને પછી ક્રેવિંગ ક્રિએટ કરશે. તમે આનો તમે આ બી ખાખા જ કરશો લાઈક સેવ દાળ અને સેવ મમરા. હાલો ટેસ્ટ કરો. અને મેઇન વસ્તુ શું છે, આ ટમટમ જે છે ને એ સોડા વગરની છે. જે વસ્તુમાં સોડા નાખીએ ને એ વસ્તુ લિમિટેશન ક્રિએટ કરે બોડીમાં કે તમે આનાથી વધારે ના ખાઈ શકો, 100 ગ્રામ કે 150 ગ્રામ. આમાં સોડા નથી ને અનલિમિટેડ ઠોકો, ગમે તેટલું ખાવ કંઈ નહીં થાય. માર્કેટિંગ જો ખાલી કરવામાં, ખાલી ચેન્જ બે ત્રણ વસ્તુ કરી છે. હા ખાઓ, અમે તમે એક વાર ચાખો ને. આ બધી ભરસાણ કેવું છે ખબર, આપણે ગુજરાતીમાં ગમે જગ્યાએ કે તમે થોડુંક ખાઓ ને એટલે પછી એ નાસ્તો ક્યારે જમવાનો બની જાય. હા બિલકુલ બિલકુલ, એ તો છે, ક્યારે ખબર ના પડે. અને પાછું અમને સોડા નીકળતો એટલે કે તમે અહીંયા આવો ને બીજી વધારાની સેવ પણ લઈ જાઓ. ના નહીં
આ તો આપણે અહીંયા રીલી ટેસ્ટ કરવા માટે આવ્યા છે. હવે મને એમ કહો, કદાચ જે વ્યક્તિને દૂરથી કાં તો બહારથી કદાચ પાર્સલ કરાવવું છે, તો તમે કઈ રીતે કરી આવશો અને અહીંયાથી શું મંગાવવા જેવું ખાસ એ વસ્તુ આપણે બતાવીએ? મેઇન તો સર જો હિંગવાળી સેવદાળ આપણી ફેમસ છે, પછી આપણે હિંગવાળા સેવ મમરા બરાબર, પછી રતલામી સેવ, ટમટમ જે હમણાં લાસ્ટ તમને મેં ચખાડીએ, અને આપણી જે બે વસ્તુ લાસ્ટ ટાઈમ બતાવી હતી વિડીયોમાં ચીઝ સેવ એન્ડ ક્રીમ એન્ડ ઓનિયન સેવ. ક્રીમ ઓનિયન છે? હા, ક્રીમ ઓનિયન છે. એ તમને કદાચ હા આ ટેસ્ટ કરો. ડોલો હજુ લો થોડી. ના ના, બસ બસ, મને એવું લાગે પછી અહીંયા જ જમણવાર થઈ જશે મારે. જે લાસ્ટ ટાઈમ ક્રીમ ઓનિયન સેવ તમે ખાધી હતી એમાં ને અત્યારમાં થોડો ફરક લાગશે તમને, થોડાક મસાલા ચેન્જ કર્યા છે ઇન્ગ્રેડિયન્ટ્સ હજુ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે. અને હવે આ વસ્તુ બી ધૂમ વેચાય છે ક્રીમ ઓનિયન સેવ, થોડુંક તમને મીઠાશ બી આવશે આમાં લાઇટલી લાસ્ટમાં, અને હા એક્ઝેક્ટલી, અને શેઝવાનનો થોડો ટેસ્ટ આવશે, શેઝવાન મસાલાનો. એટલે આ શું બાળકો માટે બી ચાલે અને બાળકોને મોટા બી ખાઈ શકે એમ, એ રીતની બંને રીતની બનાવી છે. બીજું કઈ મેડમ, બીજું કઈ લેવાનું છે? આટલું એક જ ને, 160. હવે આપણે આજનો વિડીયો આટલે એન્ડ કરીએ, કે બધા લોકો જે આવે છે એમને બધા ફોટા મોટા બધું સેન્ડ કરજો, પછી બધું પાર્સલ તમારે કેને જેને મંગાવ્યો તો મોબાઈલ નંબર આપણે ઉપર આપેલો છે. જો તમે ફેસબુક ઉપર વિડીયો જુઓ છો તો પણ આપણી પેજને ફટાફટ ફોલો કરતા જાઓ, અને યુટ્યુબ પર તમે જુઓ છો તો સબસ્ક્રાઈબ કરો, અને આ બધા વિડીયો સાથે દરેક લોકો સાથે શેર કરજો. જ્યારે અમદાવાદ માણેક ચોક આવો છો તો આઝાદ સેવાલા છે પોલીસ સ્ટેશન માણેક ચોકનું યાદ રાખજો, એને એક્ઝેક્ટ સામે અહીંયા આવેલું છે. અને રિયલી આ પોતે જાતે જ લેન્ડમાર્ક છે, તમારે કોઈ બી રિક્ષાવાળાને કંઈ બી પૂછો ને તમને મજા જ આવી જશે, અને ફૂલ ઓન મજા. રાત્રે આવો તો ખાસ એવું જ રહેશે, દિવાળી છે દિવાળી એવું જ રહેશે. રાત્રે હું તો કહું છું કે માણેક ચોક ની રોનક સાથે ખાવા પી મજા સાથે છેલ્લે આ પાર્સલ કરાવીને જતા, પાર્સલ અહીંયા કરાવીને જજો, બસ તમે ઘરે સવારે નાસ્તો કરશો ને મજા પડી જશે. નવા વિડીયો સાથે કાલે ફરીથી કંઈક નવા એપિસોડમાં મળીએ, ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. મને એમ કહો બસ, આશીષભાઈ ખરેખર મારો વિડીયો જોઈને આવ્યા? હા ખરેખર ખરેખર. અરે તમને કહું એટલે એમના જે આસિસ્ટન્ટ હતા ને આજુબાજુ, એટલે બંધ છે અત્યારે? ના ના બંધ છે. હા આશીષ આજુબાજુ આસિસ્ટન્ટ બધા ભાઈ હતા ને બધા, તો એમણે કીધું કે આ એટલે એ ત્યાં શેરભાઈ એમનો ફોટો પાડતા હતા શેરભાઈનો, તો એમણે કીધું અરે એ દુકાન ભાઈ ઇન્કમ બહુ ફેમસ છે યુટ્યુબ પર, કાફી એવો મોદી આગે જાય ઇધર એમ કહી પછી અહીંયા આવ્યા. હવે મોદી તું બોલે તો હવે કોણ એ નહીં ખબર એ નહીં, કારણ કે આપણે વ્યૂઝ ખા મિલિયન્સમાં વ્યૂ છે સર, તો ભાઈ હોય જ ને. પછી આવી ગયો વિડીયો એમનો આશીષ ભાઈનો? હા હા, ક્યારનો? ફેસબુક પર છે પણ ફેસબુક પર છે, યુટ્યુબ પર નથી. એમને ફેસબુક પર લાઈવ હતા એ ટાઈમમાં એવું. હા.